राज्यमां श्रावण मासथी शरू थयेली तहेवारोनी सीजन छेक दिवाळी सुधी चालती रहे छे। दर वर्षे आ समयगाळा दरमियान खाद्य तेलना भावमां वधारो थतो होय छे। आ वखते छेल्ला 3 दिवसमां खाद्य तेलोना भावमां 15 थी लईने 40 रूपिया सुधीनो वधारो झीकायो छे। तहेवारो समये ज सिंग तेलना भावमां 20 रूपियानो उछाळो आव्यो छे, ज्यारे કપાસિયા તેલમાં ડબ્બા દીઠ 40 રૂપિયા અને પામોલિન તેલમાં 2 દિવસમાં 15 રૂપિયાનો વધારો થયો છે। કપાસિયા તેલનો ડબ્બો 2365 થી 2415 રૂપિયાના ભાવે વેચાતો હતો, જે ભાવ વધીને 2405 થી 2455 થયો છે, જ્યારે સિંગ તેલના ડબ્બાનો ભાવ 2535 થી 2585 રૂપિયા થયો છે। માર્કેટ યાર્ડમાં મગફળીનો મણનો ભાવ 1150 થી 1400 રૂપિયા થયો છે। વરસાદના કારણે તેલોમાં થોડી તેજી આવેલ છે, પણ નહિવત તેજી છે। કેન્દ્ર સરકારે ઇમ્પોર્ટ ડ્યુટી પણ ઘટાડેલી છે અને હાલ પૂરતું માર્કેટની અંદર કાચો માલ ન મળવાના કારણે થોડી બજાર ચાલેલી છે। તો બીજી તરફ એવા આક્ષેપ થઈ રહ્યા છે કે નાગરિક પુરવઠા વિભાગના નિયંત્રણના અભાવે તેલના વેપારીઓ બેફામ બન્યા છે। રાજ્યમાં મગફળીનું મબલખ ઉત્પાદન હોવા છતાં આ તેલના વેપારીઓ નફાખોરીના વ્યવસાયમાં પડ્યા છે। પરિણામે તહેવારોમાં લોકોને તેલ ખાવું મોંઘું બની રહ્યું છે। એક સમય હતો જ્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 40% ફરક હતો, તેવી રીતે સિંક તેલ અને કપાસિયા તેલમાં પણ 40% ભાવ ફરક હતો। પરંતુ આજે જ્યારે પેટ્રોલ ડીઝલના ભાવમાં ઓછું અંતર રહ્યું છે, તેવી જ રીતે આ બંને ખાદ્ય તેલમાં પણ અંતર ઘટ્યું છે। ઓઇલ મિલરો અને તેલના વેપારીઓ ઊંચી નફાખોરી અને સંગ્રહખોરી કરવા તેલના ભાવ વધારે જાય છે। એક બાજુ તહેવારો નજીક આવી રહ્યા છે, દિવાળીનો સમય નજીક આવી રહ્યો છે, તેવામાં સિંગ તેલ અને કપાસિયાના જે ભાવ છે તે ભડકે બળી રહ્યા છે। અને હવે એવી પરિસ્થિતિ આવી છે કે સામાન્ય વર્ગના લોકોએ હવે કરવું તો કરવું શું, કારણ કે પડ્યા પર પાટા જેવી ગાંઠ સર્જાયો છે। મધ્યમ વર્ગના લોકોની શું હાલત છે જાણીશું, સીધી તેમના જુબાની ઉપર આપણે તેમની જ વાત સાંભળીએ। સિંગતેલ કે ભાવ બઢ રહે, મહેંગાઈ બઢ રહી હૈ, ક્યા કહેના ચાહો? મહેંગાઈ બઢતે જા રહી હૈ, સિંગ તેલ કા હા દામ બઢ રહા હૈ, તો યે સરકાર કો ઇસ પે રોક લગાના ચાહીએ। કમ સે કમ એસેન્શિયલ ગુડ્સ એન્ડ સર્વિસ પે તો ઉનકો દામ ઇતની તેજી સે નહીં બઢાના ચાહીએ, ક્યોંકિ યે સારે લોગ ઇસ ચીજ કા પ્રયોગ કરતે હૈ, તો ઉનકો યે દેખના ચાહીએ કિ જો હમ લોગ આમ આદમી હૈ ઉનકે બારે મે સોચના ચાહીએ। ઓર યે જિસ તરહ સે વો મહેંગાઈ બઢ રહી હૈ, ઇસસે તો અચ્છે દિન કભી નહીં આયેંગે, યે સરકાર કો દેખના ચાહીએ। અચ્છે દિન નહીં આયેંગે, સરકાર કો દેખના ચાહીએ। તમને પૂછવા માંગીશ કે જે રીતે હવે તહેવાર નજીક આવી રહ્યા છે, દિવાળી નજીક આવી રહી છે, તેવામાં સિંગ તેલનો ભાવ 2500 આસપાસ, કપાસિયા 2600 આસપાસ, આ ભાવ વધારો સતત થઈ રહ્યો છે, મધ્યમ વર્ગની કમર પણ તૂટી ગઈ છે, શું કહેવું છે? સામાન્ય વ્યક્તિ જે રોજે રોજની જરૂરિયાતની વસ્તુ છે, આ જેનો ભાવ ના વધવો જોઈએ, કે નાનામાં નાની વ્યક્તિ બી તેલની જરૂર તો પડે જ છે, ને તેલ વગર ચાલે એવું જ નથી, એટલે તેલનો ભાવ તો ના જ વધવો જોઈએ। અને હવે તહેવારો નજીક આવી રહ્યા, કોરોના કાળ ગયો એ પછી તો સરકારે તેલના ભાવ એટલા વધારવા જોઈએ જ નહીં। બિલકુલ, સરકારે ભાવ વધારવા ના જોઈએ। ભાવ વધારાથી ગૃહિણી તરીકે શું તકલીફ પડી રહી છે ઘરમાં? ગૃહિણી તરીકે બહુ તકલીફો પડી રહી છે ઘરમાં, જે મીડિયમ ક્લાસના લોકો હોય છે એને બહુ તકલીફ પડતી હોય છે, બિચારા ક્યાંથી લઈને ખાય? આપણે આપણે જેવાની જ વાત કરો ને, હવે તેલનો ભાવ 300-3000 રૂપિયા જેવો થઈ ગયો છે, અને તેલ ગેસનો ભાવ એ 900 રૂપિયાનો થઈ ગયો, 900 રૂપિયા જેટલો થઈ ગયો છે, પછી એના તકે બિચારા મીડિયમ ક્લાસ વાળા તો બધા તકલીફમાં જ મુકાઈ જાય ને। મીડિયમ ક્લાસ વાળા તકલીફમાં મુકાઈ જાય, કેટલીક મહિલાઓ હજુ બી છે, એમની સાથે વાત કરીએ। જે રીતે મોંઘવારી વધી રહી છે સતત, ગૃહિણી તરીકે બજેટ ખોરવાઈ રહ્યું છે, ઘરમાં શું તકલીફ? સામાન્ય માણસ તો પગાર 10000 હોય ભાઈ, એ લોકો કઈ રીતે કરી શકે? તેલના ભાવ આટલા બધા વધી ગયા, બાટલો 900 રૂપિયાનો આવ્યો, ટેક્સ છે, લાઇટ બિલ છે, આ બધું કોના માટે? આ બધું આપણા માટે જ છે, સરકાર તો જલસા કરે છે। બિલકુલ, તો જે ગૃહિણીઓ છે એમનું કહેવું છે કે સરકાર તો માત્ર જલસા કરે છે, હવે તહેવારો નજીક આવી રહ્યા, કોરોનાનો કપરો સમય વીત્યો, છતાં પણ સરકાર ક્યાંક જે મોંઘવારી છે તેની ઉપર અંકુશ રાખવામાં નિષ્ફળ નીવડી હોય તેવું લાગી રહ્યું છે। સાથે મહત્વની વાત કરીએ તો પુરવઠા વિભાગ જે આ તેલિયા રાજાઓ છે તેની ઉપર અંકુશ રાખવામાં ક્યાંક નિષ્ફળ નીવડતા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે, કારણ કે સિંગ તેલ અને જે કપાસિયા, જે સામાન્ય મધ્યમ વર્ગનું આ તેલ જે વપરાતું હોય છે, તે હવે ભડકે પડી રહ્યું છે। અને હવે આ ગૃહિણીઓની એક જ માંગ છે કે આ ભાવ ક્યારે ઘટશે, તે એક સૌથી મોટો સવાલ છે। કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે પાર્થ મોદી, TV9 અમદાવાદ.